નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. કોરોનાનો કહેર વધતા શનિ રવિ હીરા અને ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય. રાંદેર ઝોનમાં રાત્રે દબાણ હટાવતા લોકોમાં રોષ. સરથાણા પીઆઈ સામે ગુનો નોંધી તપાસ કરવા કોર્ટનો આદેશ. એસટી કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. લિંબાયતમાં યુવાનની ખાતકી હત્યા. હોટલ રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવવા સામે એસોસિએશનનો વિરોધ. સમાચારો વિગતે જોઈએ. સુરત શહેરમાં કોરોનાના કેસમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને સ્થિતિ નિયંત્રણ બહાર જઈ રહી છે, ત્યારે આજે રાત્રે 9 વાગ્યાથી કર્ફ્યુ લાગુ કરવાનો છે. ઉપરાંત આવતીકાલે અને રવિવારના રોજ સુરતના હીરા ઉદ્યોગમાં બંધ પાડવામાં આવશે તો ટેક્સટાઇલ માર્કેટો પણ 2 દિવસ બંધ રહેશે તેવો નિર્ણય લેવાયો છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આજે સાંજે એક અપીલ કરવામાં આવી છે કે સુરત શહેરમાં જે પ્રકારે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેને જોતા શનિવાર તારીખ 20 માર્ચ અને રવિવાર 21 માર્ચના રોજ સુરત શહેરના તમામ ડાયમંડ યુનિટ એટલે કે નાના મોટા તમામ કારખાનાઓ બંધ રાખવામાં આવે. ઉપરાંત શહેરના વરાછા રોડ સ્થિત મિની હીરા બજાર અને મૈદપુરા ખાતે આવેલ મોટી હીરા બજાર પણ બંધ રાખવામાં આવે. 2 દિવસ સુધી સમગ્ર હીરા ઉદ્યોગ બંધ રાખવાની અપીલ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત ફોસ્ટા પણ સુરત શહેરના રિંગ રોડ પર આવેલી તમામ ટેક્સટાઇલ માર્કેટોને શનિવાર અને રવિવારના રોજ સંપૂર્ણ બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી છે. સુરત શહેરમાં કોરોનાની સ્થિતિ ભયંકર રીતે વણસી રહી છે અને તેના કારણે સૌથી વધારે ભીડ જ્યાં એકત્ર થાય છે તે ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટમાં. લોકોની અવરજવર ઓછી થશે તો સ્થિતિ પણ નિયંત્રણ આવી શકશે. શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ તંત્રએ શહેરની તમામ કાપડ માર્કેટ માટે સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી જ ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે. જોકે આ સમય દરમિયાન જ કાપડ માર્કેટ ખુલ્લી રહેવાની સાથે કાપડના ખરીદ વેચાણ અને માલવાહક વાહનોએ કાપડની લેવડ દેવડ કરવી પડે તેમ હતી. જોકે પોલીસ તંત્ર દ્વારા ગતરોજ બીજું જાહેરનામું બહાર પાડીને રાત્રિ કર્ફ્યુ 9 વાગ્યાનો કરવામાં આવ્યો છે, જેથી સાંજે 7 થી રાત્રિના 9 વાગ્યાનો સમયમાં માલવાહક વાહનોને છૂટ આપવાની રજૂઆત સાથે આજે સાઉથ ગુજરાત ટ્રેડર્સ યુનિયન અને લેબર યુનિયનના આગેવાનો દ્વારા પોલીસ કમિશનરને મળીને કરવામાં આવી હતી. જ્યારે તેઓની રજૂઆત સાંભળીને કમિશનરે પણ હકારાત્મક પ્રતિક્રિયા આપીને સાંજના 7 થી રાત્રિના 9 વાગ્યા સુધીની વધારાના 2 કલાકની માલવાહક વાહનો માટે છૂટ આપી હતી. શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, જેના કારણે રાત્રિ કર્ફ્યુ 9 થી સવારે 6 સુધી રાત્રિ કર્ફ્યુ નાખવામાં આવેલ છે. ટૂંક સમય પહેલાં જ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામો લાગુ કરવામાં આવ્યો હતો ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં, જે હેઠળ સવારે 7 થી 11 અને સાંજે 7 થી રાત્રે 10 સુધી માલવાહક વાહનોને ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં પ્રવેશ ઉપર પ્રતિબંધ નાખવામાં આવેલ હતો. પણ જ્યારે હવે લગ્નસરાનું સિઝન આવી રહ્યો છે ત્યારે કામ વધ્યું છે અને એ સાથે સાથે કોરોનાનું સંક્રમણ પણ વધ્યું છે અને 9 વાગ્યાથી કર્ફ્યુની જાહેરાત થઈ છે, તો કામનું સમય ખૂબ ઓછું હતું એટલે અમે લેબર યુનિયન તરફથી અને સાઉથ ગુજરાત ટ્રેડર્સ યુનિયન તરફથી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા. અમારી રજૂઆત તેઓએ સાંભળી છે અને તેઓએ સાંજે 7 થી રાત્રે 9 સુધી માલવાહક વાહનોને પ્રવેશ આપવા ઉપર સહમતિ દર્શાવી છે. પાલિકા પોલીસ કમિશનરે કોરોનાની પરિસ્થિતિ જોતા રાત્રિ કર્ફ્યુ સમય 9 થી સવારે 6નો કર્યો છે. સાથે ગત જુલાઈમાં શરૂ કરાયેલી એક્ટિવિટી ફરી શરૂ કરી રહ્યા છે, તેથી 15-20 દિવસમાં સંક્રમણ નીચે લઈ આવીશું તેમ પૂર્વ કમિશનર એમ થેનારાસને જણાવ્યું હતું. હવે સોસાયટી અને ફ્લેટમાં 3 કેસ આવશે તો તેને કન્ટેનમેન્ટ ઝોનમાં મૂકી દેવાશે,
પાલિકાના આરોગ્ય વિભાગની વોર્ડ ઓફિસની ટીમ વોર્ડ વિસ્તારમાં ચખાણી પીણીની બજારો ભરાતા હોય ત્યાં તકેદારી રાખવા લોકોને બેનર તથા પ્લે કાર્ડ દર્શાવી અપીલ કરશે. ગુરુવારે રેકોર્ડ બ્રેક 395 નવા પોઝિટિવ કેસ મળ્યા બાદ પાલિકાએ જીમ, ગેમ ઝોન, સ્પોર્ટ્સ એક્ટિવિટી, હોટલના બેન્કવેટ હોલ તથા બસ સેવા બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. નવા કેસો ઉપરાંત અંકુશ મેળવવા પાલિકાએ નક્કી કરેલા માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં રાઉન્ડ ધ ક્લોક સર્વે સહિતની કામગીરીઓ કરાઈ રહી છે. જ્યારે લોકો મોડી રાત્રિ સુધી ફરતા ન રહે અને રાત્રિ કર્ફ્યુનો કડક અમલ થાય તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે, જેમાં ફરી રાત્રિ ચેકિંગ સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે પાલિકા પણ કોરોનાના વધી રહેલા સંક્રમણને ઘટાડવા માટેની પૂરેપૂરી મહેનત કરી રહી છે. શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને લઈને રાત્રિના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીનું કર્ફ્યુ લગાવી દીધું છે. જોકે આ જાહેરનામાનો અમલ આજથી કરવાનો હતો, પરંતુ રાંદેર ઝોનના દબાણ ખાતા દ્વારા ગત રોજથી જ તેનો અમલ કરીને પાલનપુર વિસ્તારમાં ચાલતી લારીઓ ઉચકી લીધી હતી, જેના કારણે વિક્રેતાઓની સાથે લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. સુરત મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરીને રસ્તાઓ પર થતા ટ્રાફિકને પણ નિયંત્રણ કરવામાં મદદરૂપ થાય છે. જ્યારે પોલીસ તંત્ર દ્વારા આજથી રાત્રિના 9 વાગ્યાથી કર્ફ્યુનો સમય કરી નાખ્યો છે. જોકે આ પહેલા જ ગત રોજ પાલનપુર પાટિયા વિસ્તારમાં રાંદેર ઝોનનું દબાણ ખાતું પહોંચી ગયું હતું અને કર્ફ્યુના સમય પહેલા જ ત્યાં ચાલતી ખાણીપીણીની લારીઓ બંધ કરાવવાની સાથે ઉચકી લીધી હતી, જેના કારણે નાના પાયે પેટીયું રડતા લારી ગલ્લાવાળાઓમાં રોષ ફેલાયો હતો. જ્યારે પાલિકાના દબાણ ખાતાની આ રીતને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. ભાગીદાર દ્વારા કરાયેલા 1,90,00,000ની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવા ગયેલાની ફરિયાદ ન લેનાર સરથાણા પીઆઈ સામે ગુનો નોંધવા માટે કોર્ટે હુકમ કર્યો છે. કોગ્નિસેબલ ગુની ફરિયાદ ન લઈને અરજીને સરથાણા પીઆઈએ દફતરે કરી દીધી હતી. ફરિયાદી જયદીપ નાથાણીએ પોતાની સાથે રોકાણના નામે છેતરપિંડી થઈ હોવાના સંદર્ભની ફરિયાદ નોંધાવા 28 સપ્ટેમ્બર 2020 સરથાણા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. આરોપી રસિક નાથાણીએ ગેમિંગ ઝોનના નામે રૂપિયા પડાવ્યા હતા. કોરોના કાળ આવતા આ રૂપિયા પરત ન આપ્યા હતા અને પીઆઈએ કોગ્નિસેબલની ગુનાની લેખિત ફરિયાદ હોવા છતાં કલમ 154 મુજબ ફરિયાદ નોંધી ન હતી. આખરે ફરિયાદીએ કોર્ટમાં કેસ કર્યો હતો. રૂપિયા 1,90,00,000ની છેતરપિંડી અને ચીટિંગની ફરિયાદ ન નોંધીને તે ફરિયાદ જ સિવિલ મેટર હોય તેવો રિપોર્ટ કરીને ફરિયાદનો છેદ જ ઉડાડી દેનાર સરથાણા પોલીસ મથકના પીઆઈ જીએ પટેલ સામે સીઆરપીસી 154 મુજબ ફરિયાદ નોંધવા કોર્ટે હુકમ કર્યો હતો. ઉપરાંત ડીસીપી પોલીસ તપાસનો અહેવાલ 60 દિવસમાં કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો. કોર્ટે નોંધ્યું હતું કે સરથાણા પીઆઈ દ્વારા ગુનાની બાબતમાં કાયદાના આદેશને જાણી જોઈને અવગણના કરેલાનું જણાય છે. જોકે કોર્ટે આ કેસમાં સેગ્નેશન લેવાની જરૂર નથી એમ પણ જણાવ્યું હતું. હાલ તો સરથાણા પીઆઈ સામે કોર્ટે ગુનો નોંધવાની સાથે 60 દિવસમાં ડીસીપીને તપાસ કરી અહેવાલ કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો છે. ત્યારે જોવું એ રહ્યું કે આ મામલે હવે આગળ શું કાર્યવાહી થશે. ફરિયાદીની ફરિયાદ એવી હતી કે એના એના પાસેથી આરોપી રસિક સતાસિયાએ 1,90,00,000 રૂપિયા ગેમિંગ સોફ્ટવેરના બહાને લઈ લીધા. એને આઈડી પાસવર્ડ જુદા જુદા 8 વેબસાઇટ બનાવીને આપ્યા કે તમે જોઈ શકો છો એવી રીતે કરીને 1,90,00,000 લઈ લીધા અને પાછા નહીં આપવાથી અમે ફરિયાદ કરી સરથાના પીઆઈને. સપ્ટેમ્બરમાં ફરિયાદ થઈ હતી, પણ આટલા જેન સુધી અમે એમની પાછળ પડ્યા કે સાહેબ આ કોગ્નિઝેબલ ઓફેન્સ છે અને નોંધી દો, પણ એવું કરવામાં આવ્યું નથી. માણસ હેરાન થાય તો પોલીસ પાસે પહેલાં જાય, પણ પોલીસ જો આવું કરશે તો ક્યાં જાય એ મોટો સવાલ છે. એટલે કોર્ટમાં ગયા ને પીઆઈ શ્રી વિરુદ્ધ આ ફરિયાદ હતી કે એમને કોગ્નિઝેબલ હોવા છતાં એમને ફરિયાદ નહીં લીધી ને હેરાન કર્યું ને દફતરે કરી દીધું. એક સિવિલ કેસ હોય એવી સમજ નથી આપીને દફતરે કરી દીધી. કોર્ટે એમના વિરુદ્ધ ગુનો નોંધવાનું આદેશ કર્યો છે ને આગળ પ્રોસીડ થશે હવે મેટર. ને અમારું બી આ કેસમાં એફઆઈઆર કરવાની પણ ઓર્ડર આવી જશે.
શહેરમાં સોશિયલ મીડિયામાં જાણે કે ક્રાંતિ આવી હોય તેવો માહોલ છે. રોજરોજ જાત જાતના અને ભાત ભાતના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તંત્રની લાલિયાવાડીથી લઈને ભ્રષ્ટાચાર સુધીના આ વિડીયોમાં હવે લાઈવ દારૂ પાર્ટીઓનો ઉમેરો થયો છે. સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓ ફરજના સ્થળે જ દારૂ પીતા હોવાનો એક લાઈવ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો કેટલો જૂનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઈ, પરંતુ સુરત એસટી ડિવિઝનના નામે વાયરલ થયેલા આ વિડીયોએ દારૂબંધીના લીરે લીરા તો ઉડાવ્યા જ છે, પરંતુ સરકારી તંત્રને તમાચો ફટકાર્યું છે. જોકે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે એસટી જેવી જવાબદારીવાળી ટ્રાન્સપોર્ટેશનના કર્મચારી દારૂનું સેવન કરીને બસ ચલાવે છે કે પછી ફરજ બજાવે ત્યારે મુસાફરોની સલામતીનું શું? આમ તો એસટીનું સૂત્ર છે, સલામત સવારે એસટી અમારી, ત્યારે પ્રશ્ન ચોક્કસ થાય કે આવા કાંડ થાય તો જવાબદાર કોણ? સુરતમાં ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે અને તેમાં પણ પરપ્રાંતિઓથી ખદબદતા લિંબાયત વિસ્તારમાં તો અસામાજિક તત્વોએ જાણે પોતાના આતંકનો કહેર વર્તાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે લિંબાયતમાં આસિક નગર ખાતે રહેતા સરા જાહેર ભર બપોરે યુવાનની ઘાતકી હત્યા કરાતા આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો, તો બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. સુરત પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝેશન ક્રાઇમને અંજામ આપનાર મોટા માથાઓ સામે ગુજસી ટોકનો હથિયાર ઉગામ્યો છે, ત્યારે હવે નાની નાની ટોળકી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાઓનો આતંક વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે રોજે રોજ અસામાજિક તત્વોના આતંકને લઈને લોકોને ઘણું સહન કરવાનો વારો આવી રહ્યો છે. ત્યારે પરપ્રાંતિઓથી ખદબદતા લિંબાયત વિસ્તારમાં તો જાણે અસામાજિક તત્વોનું ઘર હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે વધુ એક સરા જાહેર હત્યાની ઘટના સામે આવી રહી છે, જેમાં લિંબાયતમાં સંજયનગર પાસે આવેલા આસિક નગરમાં યોગેશ રાવચર નામના યુવાન પર રૂપિયાની લેતી દેતીમાં તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો કરાતા તેને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું. તો મૃતક યોગેશ થોડા સમય અગાઉ જેલમાંથી છૂટ્યો હતો. બનાવને લઈને લિંબાયત પોલીસ સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. વધુમાં લિંબાયત વિસ્તારમાં અગાઉ પણ આવી જ રીતે સર જાહેર એક યુવાનની અદાવતમાં હત્યા કરાઈ હતી. હાલ તો લિંબાયત પોલીસ આવી ઉગી રહેલી અસામાજિક તત્વોની ટોળકી સામે લાલ આંખ કરી તેઓને ઉગતાશ ડામી દે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. સુરત શહેરમાં કોરોનાના કેસોને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા કડક હાથે કામ લેવામાં આવી રહ્યું છે, જ્યારે પોલીસ તંત્ર દ્વારા પણ કર્ફ્યુ સહિતના જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે. આ બધા વચ્ચે તમામ વેપાર ધંધાર્થીઓ મૂંઝાયા છે, તેમજ કહી રહ્યા છે કે ચૂંટણી સમયે તમામ પ્રકારની છૂટ આપવામાં આવે છે, જ્યારે ચૂંટણી બાદ કોરોનાને ધ્યાનમાં લઈને તમામ પ્રકારના પ્રતિબંધ લગાવીને વેપાર ધંધા બંધ કરી દેવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ ખૂબ જ વધી રહ્યું છે, જેથી પાલિકા દ્વારા ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે, સાથે કર્ફ્યુ સહિતના પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને બે દિવસમાં કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જે ગતરોજ જાહેરનામા મુજબ આજથી રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રહેશે. જોકે કેટલાક રેસ્ટોરન્ટ, ફાસ્ટફૂડ સ્ટોલ, ખાણીપીણીની લારીઓ જેવા વેપાર ધંધા રાત્રિથી જ શરૂ થતા હોય છે, ત્યારે આ સમયે આવા વેપારીઓ મૂંઝાયા છે, તેમજ તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણીના સમયે સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા તમામ છૂટછાટ આપવામાં આવે છે, જોકે ત્યારબાદ તમામ પ્રકારના પ્રતિબંધ લગાવી દઈને ધંધો કરવા દેવામાં આવતો નથી, જેના કારણે રેસ્ટોરન્ટ અને ફાસ્ટફૂડ એસોસિએશનમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદન ગુજરાત હોટેલ ઓર રેસ્ટોરન્ટ એસોસિએશન કા પ્રેસિડેન્ટ, યે અભી લગભગ એક સાલ હો ગયા લોકડાઉન હોકે, અભી ભી ગવર્નમેન્ટ કા જીતને ભી ડિરેક્શન યા જો ભી કોવિડ લડને કા જીતને ભી ઇનકે સ્ટેપ્સ લે રહે હૈ યા કાયદે કાનૂન લા રહે હૈ, ટોટલી કન્ફ્યુઝિંગ હૈ ઓર લોગો કો ભી ઇન લોગ કન્ફ્યુઝ કર રહે હૈ. જૈસે કભી ભી જિસ સ્ટેટ મેં જો ઇલેક્શન્સ ચલ રહે હૈ તો ઉધર પૂરા કા પૂરા છૂટછાટ હો જાતા હૈ, ઉસકે બાદ જો કોરોના કેસીસ કે ઉપર જો બઢ જાતે હૈ તો વાપસ લોકડાઉન્સ ઓર અપને કર્ફ્યુ લગા દેતે હૈ.
और हमारा इंडस्ट्री ऐसा है कि रेस्टोरेंट इंडस्ट्री 9 बजे के बाद ही सब कस्टमर आते हैं हमारे रेस्टोरेंट में, और अगर 9 बजे का अगर कर्फ्यू लग गया तो हमको लगभग 8 बजे से ही वाइंड ऑफ करना पड़ेगा। लोग यही चाहते हैं कि भाई जो ये 9 बजे का जो लॉकडाउन है वो एटलीस्ट 11 बजे तक ले जाए, क्योंकि 11 बजे तक हम लोग को सिर्फ 2 घंटे एटलीस्ट मिले हमारे काम के लिए। और जो ये जो आरटीपीसी का जो नया फायदा निकाला है वो तो टोटली अमल में नहीं ला सकते हम लोग, क्योंकि अगर ऐसा है तो कोई भी सूरत में आएगा ही नहीं और सूरत में कोई बिजनेस ही नहीं होगा। સુરત મહાનગરપાલિકા અને શ્રી ઓદિચ્ય સેવા સમાજના ઉપક્રમે શુક્રવારના રોજથી સવારે 9 કલાકથી સુરતના રાંદેર પીપલ્સ બેંક પાસે આવેલ ડોક્ટર એમ કે અધરવ્યુ સ્મૃતિ ભવન ખાતે કોવિડ વેક્સિનેશન સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે। શહેરની જાહેર જનતા માટે આ સેવા નિઃશુલ્ક શરૂ કરવામાં આવી રહી છે, જેને લઈને મોટી સંખ્યામાં લોકોએ ભાગ લઈને વેક્સિનેશન કરી રહ્યા છે। જ્યારે આ ઉપસ્થિત કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલમાં કોરોનાને લઈને વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે, જો કે લોકોમાં જાગૃતિને પગલે વેક્સિન માટે લાઈનો પણ લાગી છે। તેમાં ખાસ 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારના મેડિકલ સર્ટિફિકેટની જરૂર નથી, જ્યારે 45-60 વર્ષ વચ્ચેની ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટે ડોક્ટર પાસેથી રસીકરણ માટે જરૂરી સર્ટિફિકેટ મેળવીને અહીં રજૂ કરવાનું રહેશે। તે સિવાય આ ઉંમરની ગ્રુપના વ્યક્તિઓને વેક્સિન આપી શકાશે નહીં, તે સૌ કોઈએ ધ્યાને રાખવું જોઈએ। બોલું છું અને શ્રી અવધિચ્ય સેવા સમાજ રાંદેરના ઉપપ્રમુખ તરીકે હું કાર્યરત છું। સુરત મહાનગરપાલિકાના સહકારથી અમે આ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને રાંદેર અને સમગ્ર શહેરના જે કોઈ લોકો આ વેક્સિનેશન મેળવવા માગતા હોય તે અમે સતત ચાલુ રાખવાના છીએ સુરત મહાનગરપાલિકાના સહકારથી, અને આજે અત્યાર સુધીમાં લગભગ અમે 50 જેટલા વ્યક્તિઓને આ વેક્સિનેશન કર્યું છે। સુરતમાં કોરોનાનો મહાવિસ્ફોટ થતાં હવે તંત્રની સાથે લોકો પણ સજાગ થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે ગુરુવારે અધધક કહેવાય તેટલા 395 પોઝિટિવ કેસ આવતા શુક્રવારે સવારથી જ લોકો સ્વયંભૂ ટેસ્ટિંગ માટે ઉમટ્યા હતા। શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્રો પર લોકો ટેસ્ટિંગ કરાવવા આવ્યા હોય એવું જોવા મળ્યું હતું। સુરતમાં છેલ્લા 10થી વધુ દિવસથી કોરોનાએ મહાવિસ્ફોટ કર્યું હોય તેમ લાગી રહ્યું છે। કોરોના આવ્યું ત્યારથી અત્યાર સુધી કોરોનાના સૌથી હાઇએસ્ટ કેસ બુધવારે 353 અને ત્યારબાદ તેનાથી પણ વધુ 395 કેસ ગુરુવારે નોંધાયા હતા, જેને લઈને આરોગ્ય વિભાગની પણ ઊંઘ ઉડી ગઈ છે અને સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા ટેસ્ટિંગ સેન્ટરો ઊભા કરાવી લોકોને ટેસ્ટિંગ કરાવવા આહવાન કર્યું હતું। સુરતમાં અધધક કહેવાય તેટલા કોરોના પોઝિટિવ કેસ આવતા લોકો પણ સજાગ થયા હોય તેમ લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના 8 ઝોનમાં આવેલા આરોગ્ય કેન્દ્રો સહિત જ્યાં ટેસ્ટિંગ સેન્ટરો બનાવ્યા છે ત્યાં કોરોના ટેસ્ટ કરાવવા લોકો ઉમટ્યા હતા। હાલ સુરતમાં કોરોના હવે બેકાબૂ થઈ રહ્યું છે અને લોકોને કોરોનાથી બચવા માટે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા વારંવાર તંત્ર દ્વારા અપીલ પણ કરાઈ રહી છે। લાલગેટ ખાતે નો પાર્કિંગમાં મુકાયેલ વાહન ટોઈંગ કરી રહેલા કર્મચારી સાથે ઝઘડો કરી ગાળો આપનાર બે યુવાન વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંનેની ફરજમાં રૂકાવટનો ગુનો હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। લાલગેટ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાજમાર્ગ પર એકી બેકી તારીખે વાહન એક સાઈડ અને બીજી સાઈડે મૂકવાના હોય છે, જોકે જૂની લાલગેટ પાસે બે યુવાનો દીપક શાહ અને લલિત પ્રજાપતિનાઓએ પોતાની મોપેડ એક નો પાર્કિંગમાં મૂકી હતી। તે મોપેડ ટોઈંગ કરી રહેલા ટ્રાફિક પોલીસની ક્રેનમાં સવાર લોકો સાથે ઝઘડો કરી પોલીસ જવાન સાથે પણ ગાળાગાળી કરી જોરજોરથી બૂમો પાડી પોલીસની કામગીરીમાં રૂકાવટ કરી હતી। જે મામલે ટ્રાફિક પોલીસે લાલગેટ પોલીસમાં બંને યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા લાલગેટ પોલીસે તેઓની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મજૂરી કામ કરતા લોકોના નામે બેંકમાં કરંટ ખાતું ખોલાવી પેટી ઊભી કરી જીએસટી ન ચૂકવી સરકાર સાથે છેતરપિંડી કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। લીંબાયત સુભાષનગર સોસાયટીમાં રહેતા ભુજુસિંહ ચંદ્રસિંહ કડિયાકામ સાથે સંકળાયેલા છે, જેમણે રાજેશભાઈ વસંતલાલ લુંગીવાલા અને ચેતનભાઈ વસંતલાલ લુંગીવાલા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ
આજથી 2.5 વર્ષ પહેલા કડિયા કામના કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા ભોજુસિંહ રોજ પર્વત પાટિયા કડિયા નાકા પાસે ઉભા રહેતા હતા. તે સમયે એટલે કે 2018ના આશરે 5મા મહિનામાં પર્વત પાટિયા પાસે કડિયા નાકા પાસે આવેલ એક માણસ બુલેટ લઈને આવ્યો અને પોતે ચેતનભાઈ વસંતલાલ લુંગીવાલા હોવાનું જણાવી સરકારી યોજનામાં 5,000 રૂપિયા આપવાની વાત કરી, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો માંગી પૈસા આપવાની વાત કરી હતી અને અન્ય લોકોને પણ આ લાભ અપાવે એમ કહી અન્યોના દસ્તાવેજો લઈ બેંકમાં કરંટ એકાઉન્ટ ખોલી ફોર્મ ઊભું કરી દીધું હતું અને જીએસટી ચૂકવ્યા વગર ગોરખધંધો કર્યો હતો. ઘટનાના 2 વર્ષ બાદ હાલ જીએસટી વિભાગ દ્વારા ભોજુસિંહના ઘરે જીએસટી બાકી હોવાની નોટિસ પાઠવવામાં આવી હતી. ભોજુસિંહે પોતે કોઈ ફોર્મના માલિક હિબમ પણ કડિયા કામ કરતા હોવાનું જણાવ્યું હતું અને પોતાની જેમ અન્યોને પણ આવી નોટિસ મળી હોવાનું કહેતા આખરે પૂના પોલીસ મથકમાં આ છેતરપિંડી બાબતે ફરિયાદ દાખલ થઈ હતી, જેમાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરત શહેરના કતારગામ વિસ્તારમાં એક જ્વેલર્સે પોતાની ઓફિસની ગેલેરીમાં મૂકેલી સોનાના ડસ્ટની 10 થેલીમાંથી રૂપિયા 1,20,000ની મતાની 150 કિલો ડસ્ટ ભરેલી 6 થેલીની ચોરી કરી 2 અજાણ્યા ગત શનિવારે રાત્રે ફરાર થઈ ગયા હતા. જો કે આ સમગ્ર ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 3 લોકોની ધરપકડ કરી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરતમાં સતત ચોરીની ઘટના વધી રહી છે ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના બની અને એ પણ સોનાના ડસ્ટ ભરેલા થેલાની. સુરતમાં કતારગામ હરિઓમ મિલની સામે ગોપીનાથ રો હાઉસમાં રહેતા નરેન્દ્રભાઈ પ્રતાપભાઈ દેવાણી, કતારગામ મહેતા પેટ્રોલ પંપની સામે અવધ બિલ્ડિંગમાં પહેલા માળે નીતિ જ્વેલર્સના નામે જ્વેલરી બનાવવાનું કામ કરે છે. તેને પરચુરણ કામ માટે નરેન્દ્રભાઈ સવારે 9 વાગે ઓફિસમાં મેનેજર રાજુભાઈ અટાળે અને પટ્ટાવાળા કિશોરભાઈ સાથે હાજર હતા ત્યારે કિશોરભાઈ ઓફિસના પાછળના ભાગે કારીગરોના કપડાં લેવા માટે ગયા હતા. ઓફિસમાં દાગીના બનાવતી વખતે નીકળતા કચરા સોનાની ડસ્ટ અને પ્લાસ્ટિકની 10 થેલીઓમાં ભરીને ગેલેરીમાં મૂકી હતી. તેમાંથી 6 થેલી નજરે ન ચડતા કિશોરભાઈ નરેન્દ્રભાઈને જાણ કરી હતી. નરેન્દ્રભાઈ ગેલેરીના સીસીટીવી ફૂટેજ ચકાસતા 6 થેલી 2 અજાણ્યા લઈ જતા નજરે ચડ્યા હતા. રૂપિયા 1,20,000ની અંદાજિત કિંમતની અંદાજિત 150 કિલો સોનાની ડસ્ટની ચોરી અંગે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં 3 આરોપી દેવીસિંહ ખેમસિંહ સિસોદિયા, સુનિલ કિશોરભાઈ રાઠોડ અને મહેશકુમાર રામચંદ્ર ડિસ્લેની ઝડપી પાડ્યા હતા અને તેને આ ચોરી કેમ કરી અને આ ડસ્ટ તેને ક્યાં અને કોને આપી તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે. હવે જોઈએ સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવા નિર્ણય. ગોંડલમાં 10 કિલો ગાંજાની સાથે કટેલીનો વેપારી ઝડપાયો. કોરોનાના કારણે પાલીતાણાની 6 ગાવ યાત્રા રદ કરવામાં આવી. વિસ્ફોટક ભરેલી કાર પ્રકરણમાં સચિન વાઝેની સાથે અન્ય 6 વ્યક્તિની સંડોવણી. બંગાળમાં મમતા મોદીનો ચૂંટણી પ્રચાર ચરણસીમા પર. સમાચારો વિગતે જોઈએ. રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે ફરી વખત પ્રતિબંધોનો દોર શરૂ થયો છે, જેમાંથી 1 વર્ષ બાદ શરૂ થયેલું શૈક્ષણિક કાર્ય પણ બાકાત નથી. ગઈકાલે રાજ્ય સરકારે 8 મહાનગરોની શાળા કોલેજોને 10મી એપ્રિલ સુધી બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યારબાદ આજે ફરી રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં આગામી સમયમાં શરૂ થનારી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. મહાનગરોમાં કોરોનાના વધી રહેલા ફેલાવાના કારણે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 30 માર્ચથી ધોરણ 12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે કોરોનાના લીધે અમદાવાદ સહિતના 8 મહાનગરોમાં આ પરીક્ષા સ્થગિત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે સરકારે આ મહાનગરોમાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવવાના આદેશ આપ્યા હતા, ત્યારે હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતના 8 મુખ્ય શહેરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. જો કે રાજ્યના બાકીના તમામ શહેરો અને નગરોમાં કેન્દ્રોમાં રાબેતા મુજબ પરીક્ષા લેવાશે. જ્યાં સ્થગિત થઈ છે તેમના વિદ્યાર્થીઓ માટે ફરી પરીક્ષાનું આયોજન થશે અને ફરી હોલ ટિકિટ જાહેર કરવામાં આવશે. ગોંડલમાં 10 કિલો ગાંજાના જથ્થા સાથે સોયબ તેલી નામના વેપારીને રૂરલ એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી વેપારી ગાંજાના જથ્થાનું વેચાણ કરે તે પૂર્વે જ પોલીસે દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેનું કલેક્શન સુરતમાં ખુલ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં નશીલા દ્રવ્યોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા
બલરામ મિયાણીએ આપેલી સૂચના અનુસાર રૂરલ એસોચીની ટીમ ગોંડલમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોંડલમાં રામદ્વાર પાસે શંકાસ્પદ હાલતમાં નીકળેલો શોયબ અશરફ તેલીને અટકાવી તલાશી લેતા તેના કબજામાંથી 10 કિલો ગાંજાનો જથ્થો મળી આવતા તેને દબોચી લેવાયો હતો. પકડાયેલો શોયબ ગોંડલમાં કટરેલીની દુકાન ધરાવે છે અને ઝડપથી રૂપિયા કમાવવા માટે સુરતથી ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ વેચાણ કરે તે પૂર્વે પોલીસની ઝડપે ચડી ગયો હતો. પકડાયેલો શોયબનો ભાઈ પણ અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાઈ ચૂક્યો છે. પકડાયેલા શોયબને ગોંડલ પોલીસના હવાલે કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઈ છે. તીર્થનગરી પાલિતાણા ખાતે આગામી તારીખ 26 માર્ચના રોજ યોજનારી ફાગણ સુદ 13ની મહિમાવંતી 6 ગામની યાત્રા શેઠ આણંદજી કલ્યાણજીની પેટીએ એક નિવેદનપત્ર બહાર પાડીને કોરોનાની મહામારી વધતા અને સરકારી સૂચનોને ધ્યાનમાં રાખીને મોકૂફ રાખવામાં આવી છે. યાત્રાધામ પાલિતાણામાં યોજનારી 6 ગામની યાત્રા સાથે સંબંધિત સગવડતા અને વ્યવસ્થા વગેરે ઉપલબ્ધ રહેશે નહીં ત્યારે આ અંગે સાદી રેગ્યુલર યાત્રા ચાલુ કે બંધ તે અંગે પેઢી દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી. તેમજ યાત્રિકો શેત્રુંજય ગિરિરાજની સાદી યાત્રા માટે પણ આવશે તો ભીડ થશે કે કેમ તે માટે પણ આગામી દિવસોમાં માર્ગદર્શિકા બહાર પાડી શકે છે. ફાગણ સુદ 13ની યાત્રા કેટલાય વર્ષોથી થઈ રહી છે જે હાલ બંધ રાખવા ફરજ પાડતા તે પાલિતાણા તીર્થના ઇતિહાસમાં સર્વપ્રથમ ઘટના ગણાશે. 6 ગામની યાત્રાનું જૈન સમાજમાં અનેરું મહત્વ રહેલું છે. દેશભરમાંથી આવેલા યાત્રિકો આ યાત્રા કરીને ધન્યતા અનુભવતા હોય છે. ફાગણ સુદ 13ના દિવસે કૃષ્ણના પુત્ર શ્યામ અને પ્રદ્યુમન 8.5 કરોડ મુનિઓ સાથે મોક્ષ પામ્યા હતા. 6 ગામની યાત્રા એટલે કે 18 કિલોમીટરની યાત્રા કે જે એક જ દિવસમાં પૂર્ણ કરવાની હોય છે. આ યાત્રાના દિવસે પ્રથમ ગિરિરાજની યાત્રા કરી ઋષભદેવ ભગવાનના દર્શન કરી ચંપોળમાંથી બહાર જમણી બાજુના રસ્તે નીકળી 6 ગામની યાત્રા શરૂ કરે છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી સ્કોર્પિયોની કાર મૂકવાના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી વધુ એક ખુલાસો કર્યો છે. સીસીટીવી ફૂટેજના આધારે એનઆઈએ અને એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે 17 ફેબ્રુઆરીએ કોટ વિસ્તારમાં પોલીસ અધિકારી સચિન વાજે અને સ્કોર્પિયો કારના માલિક મનસુખ હિરેની વચ્ચે મુલાકાત થઈ હતી. બંને વચ્ચે રસ્તા પર પાર્ક કરાયેલી વાજેની મર્સિડીઝમાં 10 મિનિટ સુધી વાતચીત થઈ હતી. દરમિયાન એનઆઈ દ્વારા વાજેના કમ્પાઉન્ડમાંથી એક બીજી મર્સિડીઝ અને ટોયોટાની લેન્ડર ક્રુઝર કાર જપ્ત કરવામાં આવી છે. આ કારનો ઉપયોગ વાજે કરતા હતા. સૂત્રોનું કહેવું છે કે મનસુખ હિરેનના મોતને સંબંધ આ કાર સાથે હોઈ શકે છે. જપ્ત કરાયેલી ટોયોટો કારના માલિક શિવસેના રત્નાગીરી નેતા વિજય ભોસલે છે. એજન્સીનો દાવો છે કે આ મામલામાં વાજેની સાથે બીજા 6 લોકોની સંડોવણી છે. એજન્સી દ્વારા વાજેના ઘરમાંથી એક શર્ટ અને બીજા કેટલાક પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીની તાકાત વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પુરુલિયા ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યું કે દીદીને જ્યારે ઈજા થઈ તો અમને પણ ચિંતા થઈ. અમે પણ ભગવાનને તેઓ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તેઓએ કહ્યું કે ભારતની દરેક દીકરીની જેમ દીદી પણ ભારતની બેટી છે, જેમનું અમે સન્માન કરીએ છીએ. તેમની સાથે જ તૃણમૂલ કોંગ્રેસ મમતા બેનર્જી પણ નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે મમતા દીદી કહે છે કે ખેલા હોબે, પણ બીજેપી કહે છે કે વિકાસ હોબે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દીદી એ ભૂલતા નહીં કે બંગાળના લોકોની યાદશક્તિ ખૂબ તેજ હોય છે. બંગાળની જનતાને યાદ છે કે ગાડીથી ઉતરીને આપ કેટલા લોકોને વઢ્યા હતા અને પોલીસને તેમને પકડવા માટે કહ્યું હતું. તુષ્ટિકરણ માટે આપની દરેક કાર્યવાહી જનતાને યાદ છે. પીએમ મોદીએ કહ્યું કે બંગાળના લોકો ઘણા સમયથી કહી રહ્યા છે કે લોકસભામાં ટીએમસી હાફ અને આ વખતે પૂરી સાફ. હવે સમાચારના અંતે નજર નાખે મુખ્ય સમાચાર પર. કોરોનાનો કહેર વધતા શનિ રવિ હીરા અને ટેક્સટાઇલ માર્કેટ બંધ રાખવા નિર્ણય. રાંદેર ઝોનમાં રાત્રે દબાણ હટાવતા લોકોમાં રોષ. સરથાણા પીઆઈ સામે ગુનો નોંધી તપાસ કરવા કોર્ટનો આદેશ. એસટી કર્મચારીઓની દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. લિંબાયતમાં યુવાનની ઘાતકી હત્યા.
હોટલ રેસ્ટોરન્ટ પહેલા બંધ કરાવવા સામે એસોસિએશનનો વિરોધ. રિયલ સમાચાર માટે બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.